હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર શું છે, બી કેવી રીતે મળે છે, એ કેવી રીતે મળે છે અને વાય કેપ કેવી રીતે મળે છે. આજે આપણે એનો એક પ્રેક્ટિકલ દાખલો જોઈએ કે કોમ્પિટેબલ એક કંપનીનો નફો, અલગ અલગ વર્ષનો નફો તમને આપ્યો છે, 2011-2015 નફો આપેલો છે, એના ઉપરથી જે કાંઈ વર્ષો આપેલા છે એને આપણે કહેશું ટી, એટલે ટી એટલે કે સમય, એને આપણે કહેશું સમય, ટી કહેશું. એ આપણે જે કંઈ સિક્વન્સમાં આપેલા છે યર, એમાં 1, 2, 3, 4 અને 5 એ રીતે નંબર આપી દેવાના છે. વાય એટલે કે નફો જે આપેલો છે, જે ચલ કિંમત આપેલી છે, એ બધો નફો આ વસ્તુ તમને સૂત્રમાં જ આપેલી છે. એનો સરવાળો કરશો એટલે 190 મળશે, એના ઉપર તમને વાય બાર મળી જશે 38. એ રીતના ટીનો સરવાળો કરશો, એનો તમે ટી બાર ગોતશો એટલે તમને મળશે 3. હવે તમારે ટી સ્ક્વેર એટલે કે આ જે ટી આપેલો છે એનો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 એનો સરવાળો, એને કહેવાય સિગ્મા ટી સ્ક્વેર, બરોબર છે ને? ટી વાય એટલે કે સિગ્મા ટી વાય બંનેનો ગુણાકાર. આટલું ટેબલ બનાવ્યા બાદ તમારે સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે, એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર, બરોબર છે? આ સૂત્રમાં કિંમત મૂક્યા બાદ તમને બી મળી જશે, અને ત્યારબાદ એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ટી બાર, જેનો જવાબ મળશે એ, અને એની કિંમત તમારે વલણનું સમીકરણ એટલે કે વાય કેપની અંદર મૂકવાથી તમને સમીકરણ મળી જશે. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.